ચૂંટણી લોકડાઉનને સહજતાથી ન લેતા, કારણ કે કોરોના નામના ખતરનાક વાયરસથી જો હરાવો છે તો આ એકમાત્ર ઉપાય છે. મારે પણ જો આપને સમાચાર પહોંચાડવાની મજબૂરી ન હોત તો હું પણ ઘરમાં રહેત. અને એટલે જ અમે વારંવાર અમે અપીલ કરી રહ્યા છીએ કે આપ ઘરમાં રહેજો. આપ સુરક્ષિત રહેશો તો સમાજ પણ સુરક્ષિત રહેશે, આપના પરિવારના સભ્યો પણ સુરક્ષિત રહેશે. અને હવે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, અને એ સારા સમાચાર છે. ભારતમાંથી આવી રહ્યા છે, ભારત દેશમાંથી કુલ 37 લોકો એ સાજા થયા છે. 37 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા, તેમની સારવાર ચાલી રહી હતી, તેવા 37 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હતા, તેમને આજે સવારે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. તો કોરોનાના કહેર વચ્ચે આ સારા સમાચાર, એક રાહતના સમાચાર, એક એક વ્યક્તિ આ અભિયાનમાં જોડાયો છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તમામ વ્યક્તિ જે અપીલ કરી રહ્યા છે કે આપ ઘરમાં રહેજો, લોકડાઉનની સ્થિતિ છે એટલે આપે ઘરમાં રહેવું અત્યંત જરૂરી છે. અને તેવા સંજોગોની અંદર તબીબો, નર્સિસ, વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ એ કામે લાગ્યું છે કે જેથી વધુમાં વધુ આ ચેપી રોગ ફેલાય નહીં, લોકો જો ઘરમાં રહે તો. તેવા સંજોગોની અંદર આ એક રાહતના સમાચારથી દેશ માટે કે દેશના એવા 37 દર્દીઓ હતા કે જેઓ કોરોના પોઝિટિવ હતા, તે દર્દીઓ સાજા થયા છે. તેમની સારવાર દરમિયાન તેમને આ ઇફેક્ટિવ આ સારવાર થઈ છે, અને તેનું જ આ કારણ છે કે આ દર્દીઓ સાજા થયા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ તરફ પ્રધાનમંત્રીએ રિટ્વીટ કર્યો એક વિડીયો, તેમના માતાની ભાવનાને કદર કરી, અને તેમણે કહ્યું કે ઘરમાં રહો, સ્વસ્થ રહો. પ્રધાનમંત્રીની લોકોને ઘરમાં રહેવા માટે અપીલ છે, અને આ તેઓ બારંબાર અપીલ કરી રહ્યા છે. હેશટેગ સ્ટે હોમ ન્યૂઝ 18ની પણ આ મુહિમ છે કે હેશટેગ સ્ટે હોમ, આપ ઘરમાં રહો. આ અભિયાનમાં આપ પણ જોડાઓ, અને આપના સગા સંબંધી, તમારા મિત્રો, તમામ લોકોને પણ આપ એ અપીલ કરો કે તેઓ ઘરમાં રહે. ઘરમાં રહો, સ્વસ્થ રહો. આ અભિયાન એ છેડાઈ ચૂક્યું છે, અને આ અભિયાનમાં કરોડો લોકો જોડાયા છે, કારણ કે દેશનું હિત જળવાય, દેશના નાગરિકોનું આરોગ્ય જળવાય તે પ્રાથમિકતા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે હુ એ ભારતની ક્ષમતાઓની પ્રશંસા કરી, સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત જ એકમાત્ર એવો દેશ છે જે કોરોનાને માત આપી શકે તેમ છે. હુએ કહ્યું કે જેવી રીતે શીતળા અને પોલિયોને ભારતે નાબૂદ કરી, પોતાની ક્ષમતાઓ દર્શાવી, એવી ફરી એક વખત કોરોના વાયરસને નાબૂદ કરીને દુનિયા સમક્ષ પુરવાર કરે કે અમારી પાસે શાનદાર ક્ષમતા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરી રહ્યું છે, વારંવાર અપીલ કરી રહ્યું છે કે આપ ઘરમાં જ રહીને કોરોનાને હરાવવાના ભારત સરકારના આ અભિયાનમાં મદદરૂપ બની શકો છો. દુનિયાને બતાવી દઈએ કે સંકટને માત આપીએ, આ સાથે જ દુનિયાને પણ એવું કરવા માટે પ્રેરણા આપીએ. મહેરબાની કરીને ઘરમાં રહો, નિયમોનું પાલન કરો, પોલીસને મજબૂર ન કરો. નિયમો તોડશો તો કાર્યવાહી કરવી પડશે. અમદાવાદના જમાલપુર વિસ્તારની વાત છે કે જ્યાં રિક્ષા ચાલકોએ નિયમો તોડ્યા, રિક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી. તો પોલીસને મજબૂર ન કરો કે આપની સામે તેઓ કાર્યવાહી કરે. પોલીસ આપના હિત ખાતર રસ્તા પર છે, એ ખરે તડકે તેઓ તેમની ફરજ બજાવી રહ્યા છે, અને આવા સંજોગોમાં એક એક વ્યક્તિએ સાથ સહકાર આપવો અત્યંત જરૂરી છે. અમારા સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે, જેઓ એક એક માહિતી એકત્રિત કરી રહ્યા છે. પ્રણવ, સવારથી લઈને અત્યાર સુધીમાં આપે કેવા કેવા પ્રકારના દ્રશ્યો જોયા? કારણ કે સતત નજરે પડી રહ્યું છે કે પોલીસ રસ્તા પર છે, ખડે પગે છે, તે દિવસ રાત જે ફરજ નિભાવી રહી છે અને જનતાને સમજાવી રહી છે. સમીર, ચોક્કસ એ કહી શકાય કે વહેલી સવારથી જેની ટીમ સતત શહેરના અલગ અલગ રાજમાર્ગો ઉપર ફરી હતી, પરંતુ જોવા મળ્યું હતું કે લોકો છે બિંદાસ રીતે ફરી રહ્યા છે. તેમાં પણ જ્યારે સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી છે, સરકારે કહી શકાય કે લોકડાઉનની જાહેરાત કરી છે, ગૃહ વિભાગે ગઈકાલે પ્રેસ કરી હતી, અને તેમાં સ્પષ્ટપણે કહ્યું છે કે લોકો ઘરની બહાર ન જાય, જીવન જરૂરિયાતની વસ્તુઓ માત્ર લે. પરંતુ તેમ છતાં પણ આપ જોઈ શકો છો કે રિક્ષા ચાલકો મોટા પ્રમાણમાં અમદાવાદ શહેરમાં
2 લાખ રિક્ષા ચાલકો છે સમીર, તેની સામે અનેક રિક્ષા ચાલકો જોઈ રહ્યા છે કે રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે, ફરી રહ્યા છે, બિંદાસ રીતે પેસેન્જરો ભરી રહ્યા છે. પોલીસ સતત તે લોકોને સમજાવી રહી છે કે આપ લોકો આ રીતે ન ફરો, કારણ કે કોરોના વાયરસનો કહેર છે, સરકારની ગાઈડલાઈન છે, પરંતુ નિયમોનું ઉલ્લંઘન જ ખુદ રિક્ષા ચાલકો કરી રહ્યા છે. વાત કરવા પ્રયાસ કરું, સરકાર કહી રહી છે કે લોકો બહાર જતા તમે કે બહાર નીકળી રહ્યા છો? ઓકે સર, અપની ગલતી હો ગઈ બસ. અરે ગલતી નહીં, સરકાર કહે રહી હૈ કે બહાર મત નિકલો, રિક્ષા ચાલક પ્રતિબંધ ફિર ક્યું નિકલ રહે હો? આપકો આપકે જીવ કી પરવાહ નહીં હૈ? હા, યે વાત સહી હૈ આપકી. આપ જોઈ શકો છો કે આ રિક્ષા ચાલક બિંદાસ રીતે ફરી રહ્યો છે, પોતાના જીવની પણ નથી પડી અને અન્ય લોકોના જીવ પણ અહીં હેરાન કર્યો છે. પોલીસ સતત તમામ લોકોને સમજાવી રહી છે કે આપ ઘરની બહાર ન નીકળો, તેમ છતાં પણ રિક્ષા ચાલકો બહાર નીકળી રહ્યા છે, વાહન ચાલકો બહાર નીકળી રહ્યા છે. તમામ લોકોને પણ કહી રહી છે કે આપ માસ્ક પહેરો, તેમ છતાં પણ લોકો છે બિંદાસ ફરી રહ્યા છે. જમાલપુરનો આ મુખ્ય જે શહેરમાં પ્રવેશ કરવાનો મુખ્ય માર્કેટ કહી શકાય, જમાલપુર એપીએમસી આગળ છે, જમાલપુર વિસ્તાર કહી શકાય, શહેર જે પૂર્વ અને પશ્ચિમમાં વેચાયેલું છે સમીર, તેમાંનું એક આ પૂર્વનો એન્ટ્રી થતો આ ભાગ માનવામાં આવે છે. વહેલી સવારે સનાથલ ચોકડી પાસે નજરની ટીમ પહોંચી હતી, ત્યાં પણ એવું જોવા મળ્યું હતું કે લોકો બિંદાસ ફરી રહ્યા હતા. અહીં પણ એ જ ઘટના જોવા મળી રહી છે. પોલીસને ક્યાંક ને ક્યાંક સમજાવવાનો પ્રયાસ કરી, તેમ છતાં પણ પબ્લિક છે માનતી નથી, હમ તો કરેંગે એવી વાત અહીં થઈ રહી છે, પરંતુ સરકાર સતત કરી રહી છે. આપ જોશો એજ્યુકેટેડ લોકો પણ અહીં આ માસ્ક નથી પહેર્યું. આપે માસ્ક નથી, આપે એજ્યુકેટેડ વર્ગમાંથી આવો, છતાં પણ કેમ પાલન કરતા? એકચ્યુઅલી મારું મેડિકલ સ્ટોર અહીંયા નજીકમાં જ છે, અને ગઈકાલે મેડિકલ સ્ટોર આપનું છે તો આપ નીકળે હું ત્યાં ભૂલી ગયો, અને અત્યારે હું જઈ જ રહ્યો છું ત્યાં. 5 મિનિટમાં પહોંચું છું અને લઈ લઉં છું. બિલકુલ જવાબદાર છું અને હું ફોલો કરું છું આ બધી વાતો. જવાબદાર વ્યક્તિઓ જેમ છતાં પણ ભૂલો કરી રહ્યા છે, વાહન ચાલક એમનેમ ભરી રહ્યા છે, અને સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. સરકાર સતત કઈ બધા લોકોને કહી રહી છે કે આપ નિયમોનું પાલન કરો, તેમ છતાં પણ નિયમોનું પાલન નથી થઈ રહ્યું, અને લોકો છે અહીં પોતાના પરિવાર સાથે જાણે ટહેલવા નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સમીર અહીં જોવા મળી રહ્યા છે. ખરેખર અમદાવાદીઓને એક અપીલ ફરી નિઝોની ટીમ પણ કરી રહી છે, સરકાર પણ કરી રહી છે કે લોકો બહાર ન નીકળે, જરૂર વગર બહાર ન નીકળે. ફરી રહ્યા છે અને જા તપાસ કરી રહ્યા છે કે કયા કયા વિસ્તારમાં લોકો નિયમોનું જે ઉલ્લંઘન કરી રહ્યા છે, અને મુઠ્ઠી પર લોકોને કારણે જે કેટલાક લોકો જે છે તે શહેરનું કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે બગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. આભાર પ્રણામ આ તમામ જાણકારી આપવા બદલ. તો મહેરબાની કરીને ઘરમાં રહો, નિયમોનું પાલન કરો, પોલીસને મજબૂર ન કરો, નિયમો તોડશો તો કાર્યવાહી કરવાની ફરજ પડશે પોલીસને.